પત્રકાર હોવું એ કાયદો પોતાના હાથમાં લેવાનું લાયસન્સ નથી આ કહી રહી છે આપણી સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેમ આવું કહી રહી છે શું કર્યું હતું મધ્યપ્રદેશના પત્રકારોએ કે સુપ્રીમ આવું કહેવું જમાવટ સાથે હું સમય એક ન્યૂઝ પોર્ટલમાં લખવામાં આવ્યું છે કે પચીસ જુલાઈ બે હજાર એકવીસમાં દૈનિક ભાસ્કરે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના કેસનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એક દંપતીએ નવજાત બાળકને વેચવાનો પ્લાન બનાવ્યો હતો ઘટનામાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે પોલીસે કહ્યું કે અમે ખંડવાના પત્રકારોની પણ તપાસ કરી રહ્યા છીએ આક્ષેપ કરતો ન્યૂઝ રિપોર્ટ બહાર પાડી દેશે પોલીસની ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું છે કે પત્રકારોએ વીસ લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું પછી પોલીસે પત્રકાર પર કેસ કર્યો દૈનિક ભાસ્કરે આ વાતની ખબર પડી તેમને

સુપ્રીમ કોર્ટે પર વચગાળાનું રક્ષણ હટાવી દેવા માટે કહ્યું હતું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ ન હોવું જોઈએ અમારે આરોપીઓની પ્રકૃતિ જાણવાની જરૂર નથી કારણ કે એ લોકો ઓલરેડી બીજા કેસમાં સંડોવાયેલા છે આવું કહેતા ન્યાયાધીશ બોપન્નાએ કહ્યું હતું કે પત્રકાર હોવાનો મતલબ એ નથી કે તમને કાયદો તમારા હાથમાં લેવાનું લાયસન્સ મળી જાય છે કાયદો કાયદાનું કામ કરે છે પત્રકારોએ પત્રકારિતા કરવી જોઈએ જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો ધન્યવાદ